મહુવાના તરેડગામે યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓને પોલીસે પાંજરે પૂર્યા. મહુવાના તરેડગામે રહેતા વિક્રમભાઈ ઉર્ફે બુદ્ધાભાઈ પોતાના પ્લોટના વાડામાં સુવા ગયા હતા ત્યારે તરેડગામના જ મનસુખ ઉર્ફે મુન્નો બાલાભાઈ શિયાળ, હરેશ ઉર્ફે ટીણો મંગાભાઈ ભાલિયા અને રાજેશ મજીરભાઈ શિયાળ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોવાની ત્રણે શખ્સોએ દાજ રાખી લોકડના ધોકા માથાના ભાગે માર્યા અને વિક્રમભાઈનું મોત નિપજાવ્યું હતું, જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને મહુવા પોલીસે આ ત્રણેય આરોપીઓને હસ્તગત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઓગણત્રીસ ત્રણ બાવીસના રાત્રિના 9 વાગે તરે મહુવા તાલુકાના તરેડી ગામે એક બનાવ બનેલો, જેમાં કેશુભાઈ ઘેલાભાઈ ગુજરિયા નામના વ્યક્તિ જે છે ફરિયાદી, એમને એમના ભાઈને કોઈ અજાણ્યા એ સમયે હથિયારોથી માર મારી અને મરણ નિપજાવેલાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી. જે ફરિયાદ અનુસંધાને તપાસ તજવીજ કરતા આ ગુનાના કામે ચોક્કસ બાતમી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ ગુનાને આચરનાર આરોપીઓને નેસડી તરેડી ગામના જ ત્રણ ઇસમોને મહુવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં જે ત્રણ આરોપીઓ છે એ પૈકી મનસુખભાઈ ઉર્ફે મનાભાઈ બાલાભાઈ શિયાળ તથા બીજા છે હરેશભાઈ ઉર્ફે ટીણાભાઈ મંગાભાઈ ભાલિયા તથા ત્રીજા જે છે રાજુભાઈ મથુરભાઈ શિયાળ. આ ત્રણ જે છે એ ત્રણેય તરેડી ગામના જ ઇસમો છે. તેઓને આ ભાઈ સાથે બબાલ થતાં આ ભાઈ ગાળાગાળી કરતા હોય અને સામે એમને પણ ગાળાગાળી કરી અને ક્ષણિક જે ઝઘડાનું કારણ હતું એ એના મર્ડરમાં પરિણમેલ છે અને ક્ષણિક ઉશ્કેરણીના કારણે તેઓએ ધોકાના માર ત્રણેય જણાએ ભેગા થઈ અને મરણ જણાને મારતા મરણ જણા સ્થાનિક જગ્યાએ મરણ ગયેલ છે.